નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોંઘવાસથી હું પટેલ હરિકતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં સાતમો પાઠ એ પાઠનું નામ છે હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન તો આજે આપણે એ પાઠમાં આગળ ભણીશું ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાની શરૂઆત કરીએ તો આજે સૌપ્રથમ આપણે જોઈશું વાતાવરણ અને અનુકૂલન એના પહેલાંના વિડીયોમાં આપણે હવામાન અને આબોહવા વિશે ભણી ગયા છે આજે વાતાવરણ અને અનુકૂલન વિશે જોઈશું બધા સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેતા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે પ્રાણીઓની ખાસ વિશેષતાઓ અને ટેવો તેમને બધી પરિસ્થિતિમાં અનુકૂલન થવા માટે મદદરૂપ બને છે જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે પ્રકરણ નવમાં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો જ અભ્યાસ કરીશું ધોરણ છમાં માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસ સ્થાને તેમના વિશે વાંચ્યું છે ઉદાહરણ તરીકે પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધૂ પ્રદેશમાં તથા ઉષ્ણ કટિબંધના રહેલા પ્રાણીઓની ચર્ચા કરીશું નામ મુજબ ધૂ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે કેનેડા ગ્રીનલેન્ડ આઇસલેન્ડ નોર્વે સ્વીડન ફિનલેન્ડ યુએસએ નું અલાસ્કા અને રશિયા નું સાયબેરિયા એ બધા જાણીતા ધૂ નજીકના પ્રદેશો છે ભારત મલેશિયા ઇન્ડોનેશિયા બ્રાઝિલ રિપ્લિક ઓફ કોંગો કેન્યા યુગાન્ડા અને નાઇજેરિયા વગેરે એ ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે હવે આપણે પ્રવૃત્તિ સાત પોઈન્ટ બે કરવાના છે તો એમાં દુનિયાનો નકશો મેળવીને તેમાં ધ્રુવ પ્રદેશને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધના પ્રદેશને લાલ રંગ વડે દર્શાવો એટલે કે ઉપર જુઓ ઉપરનો ભાગ એ ઉપરનો અને નીચેનો ભાગ એ ધ્રુવ પ્રદેશ છે એને આપણે વાદળી રંગ કરીશું અને જે વચ્ચેનો ભાગ છે એ ઉષ્ણકટિબંધનો છે એને આપણે લાલ રંગ કરીશું હવે સૌ પ્રથમ આપણે પ્રદેશો વિશે જોઈએ તો ધૂપ પ્રદેશ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે અને ત્યાં વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે ધૂપ પ્રદેશમાં છ મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા છ મહિના સુધી સૂરજ ઊંઘતો નથી શિયાળાની ઋતુમાં તાપમાન માઇનસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું હોઈ શકે છે ત્યાં રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે તથા ઉદાહરણ વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા છે તે જોઈએ હવે આપણે જોઈશું ધ્રુવ્ય રીષ તો ધ્રુવ્ય રીષ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી આ તેને તેના શિકારીઓથી પચાવે છે વળી તેને તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂવાટીના બે જાળા સ્તરો આવેલા હોય છે વળી તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે વાસ્તવમાંથી ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે ગરમીના હુપાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે તે સારું તરી શકે છે તેના પંજા મોટા અને પહોળા હોય છે તે તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે તેની જ્ઞાનેન્દ્રિય એટલે કે સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે હવે ધ્રુવ પ્રદેશમાં રહેલું સારી રીતે જાણીતું એવું બીજું પ્રાણી પેગ્વિન છે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એ પેગવીનનું એ પેગ્વીનના ચિત્ર છે તે પણ સફેદ રંગનું છે અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે તેના શરીર પર પણ જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે તમે પેગવીનને એકદમ પાસ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્રો જોયા હશે આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ હૂંફાળું રાખે છે યાદ કરો કે જ્યારે માણસો વડે ગીચો ગીચ ભરાયેલા હોલમાં હોઉં છો ત્યારે કેવી ગરમી અનુભવો છો તે જ રીતે આ પેગવીન લોકો પણ એકસાથે ઊભા ટોળામાં ઊભેલા હોય છે અને એકબીજાની નજીક એ લોકો પાસપાસે ભીડ કરીને ઊભા રહેલા હોય અને એ પોતાના શરીરને ગરમ હૂંફાળું રાખતા હોય છે ધ્રુવ્ય રીષની જેમ પેગવીન પણ સારું તરી શકે છે તેનું શરીર ધારારેખ્ય અને ત્વચાના પડદાથી જોડાયેલા પગ ધરાવે છે જે તેને સારા તરવૈયા બનાવે છે ધ્રુવ પ્રદેશમાં રહેલા બીજા પ્રાણીઓ માછલીઓ કસ્તુરી બળદ રેન્ડિયર શિયાળ સીલ માછલી વેલ અને પક્ષીઓ વગેરે છે અહીં એ નોંધવું જોઈએ કે જે રીતે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે તે રીતે પક્ષીઓને જીવવા માટે હૂબ મળવી જરૂરી છે જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે તેઓ હુપાળા પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે અને શિયાળો પૂર્ણ થયા બાદ પાછા ફરે છે તમે કદાચ જાણો છો કે આવા પક્ષીઓના આશ્રયસ્થાનમાં એક આપણું ભારત છે હવે તમે કદાચ જોયું કે સાંભળ્યું હશે કે સાઇબેરિયન ક્રેઇન જે સાઇબેરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે વળી કેટલાક ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશમાં તેમજ ભારતના બીજા ભાગોમાં આવે છે શું તમે જાણો છો કે કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ પોતાના ઘરના સ્થળની ચરમ આંબોહવાકીય પરિસ્થિતિમાંથી બચવા માટે પંદર હજાર કિલોમીટર જેટલો પ્રવાસ કરતા હોય છે સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની મદદ મળે તે માટે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે વળી ઉપરના સ્થળની ઠંડી પરિસ્થિતિઓ તેમના ઉડ્ડયન એટલે કે ઉડવા દરમિયાન તેમના સ્નાયુ વડે ઉદભવતી સ્માને વિખેરવા મદદરૂપ થાય છે પરંતુ આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરીને આવી શકે છે તે રહસ્યમય કોઈડો છે તેવું લાગે છે કે તેમના શરીરમાં દિશાને શોધવા માટેની કોઈ રચના આવેલી હોવી જોઈએ અને કઈ દિશામાં મુસાફરી કરવી તે જણાવતી હશે કેટલાક પક્ષીઓ કદાચ તેમને દિશા સૂચન કરવા માટે સીમાચિહ્નનો ઉપયોગ કરતા હોવા જોઈએ ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિમાં તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોઈ શકે એવી કેટલીક ઘટનાઓ છે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોઈ શકે માત્ર પક્ષી જ નહીં સસ્તન પ્રાણીઓ ઘણા પ્રકારની માછલીઓ કીટકો પણ ઋતુ અનુસાર વધુ સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે એ બીજું વિષુવૃત્તિ વર્ષાવાનું વિષુવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વિષુવૃત્તિય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે ઠંડકના મહિનાઓમાં પણ તેમનું સામાન્ય તાપમાન પંદર અંશ સેલ્સિયસ કરતાં વધુ હોય છે ગરમ ઉનાળામાં તેમનું તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસને ઓળંગીને વધી શકે છે સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે વિષુભ વર્ષાવનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે આસામનો પશ્ચિમ ઘાટ એટલે કે જે ભારતમાં આવેલ છે તે દક્ષિણ એશિયા મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવૃત્તિ વર્ષાવનો મળી આવે છે સતત હુપાડી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષો છોડવાઓ તથા પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે વાનરો બે પગે ચાલનારા વાનરો ગોરીલાઓ વાઘ હાથી દીપડા ઘરોડી તેમજ સાપ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વિષુવૃત્તિય વર્ષાવનમાં રહે છે તો ચાલો આપણે ગરમ ભેજવાળી આબોહવામાં અનુકૂલન સાધતા આ પ્રાણીઓ વિશે વાંચીએ ખૂબ જ મોટી સંખ્યાના અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવૃત્તિય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રયસ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલે છે ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન ગાળે છે રેડ આઈ ફ્રોગ તેના પગ પર ચોંટી જાય તેવું પળ એટલે કે ગાદી ઉત્પન્ન કરે છે જે તે રહેતા હોય તેવા વૃક્ષ પર ચડવામાં મદદ કરે છે વૃક્ષ પર રહેનારા વાનરો લાંબી પૂંછડી હોય છે જે વૃક્ષની ડાળીને પકડવામાં મદદરૂપ થાય છે તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીને સરળતાથી પકડીને રહી શકે છે ખોરાક માટેની કારણે સરળતાથી પ્રાપ્ત ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓએ અનુકૂલન કેળવ્યું હોય છે ટૌકાન પક્ષી આ પક્ષીનું નામ શું છે ટઉકાન એ ટવકાન પક્ષી લાંબી મોટી ચાંચ ધરાવે છે જે તેને એવી નબળી ટાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે કે જે ડાળી તેનું વજન સહન કરી શકતી ન હોય ઘણા વિષુવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિપરખ તીક્ષ્ણ નજર જાડી ચામડી અને આસપાસ સાથે ભળી જાય તેઓ ચામડીનો રંગ બદલવા માટેની વ્યવસ્થા છદમાવરણ ધરાવે છે જે તેમને તેમના શિકારીઓથી રક્ષણ પૂરું પાડે છે ઉદાહરણ તરીકે મોટી બિલાડીઓ સિંહ તેમજ વાઘ જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે સિંહ જેવી પૂછડી ધરાવતો વાનર એ પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે અહીં જો આકૃતિમાં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ જે તેના માથા પર ગાળથી ઢાળી સુધી રૂપેરી સફેદ કેશવાળી ધરાવે છે જે ઝડપથી ઊંચે ચડી શકે છે અને પોતાના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષ પર જ વિતાવે છે તે મોટે ભાગે ફળો બીજ ઘણા પાંદડા સોરી કૂણા પાંદડા ડાળીઓ ફૂલ તથા ફૂલની કળીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે આ બિયર્ડ એફ ઝાડની છાલની નીચે રહેલા જીવડાને પણ શોધીને ખાય છે તેને વૃક્ષ પર પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન પર આવે છે એનું નામ શું છે બિયર્ડ એફ ભારતના વિશ્વવૃત્ય વરસાવનનું બીજું જાણીતું પ્રાણી હાથી છે હાથીએ ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવેલું છે તેની સૂનને જુઓ જે તેનો નાક તરીકે ઉપયોગ કરે છે જે ઘન પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે ખોરાકને પકડવા માટે પણ સૂનનો ઉપયોગ થાય છે વળી હાથીના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ જે તેનો પ્રિય ખોરાક છે તેને ઉખાડવામાં ઉપયોગી છે આમ હાથી ખોરાક માટેની હરીફાઈને સહેલાઈથી સંભાળી શકે છે હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સાંભળવા માટે મદદરૂપ છે વળી તે હાથીને વર્ષા ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે તમારે લેશનમાં આ પાઠનું સ્વાધ્યાય કરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ